Sandhan All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેસીજી ના ઇનિશિયેટિવ સંધાન માં આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હું હાર્દિક સ્વાગત કરું છું વાંકાનેર ને શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંથી હું ડોક્ટર હરીશ ચંદારાણા અને મારી સાથે રાજકોટની શ્રી ભાલોડિયા વુમેન્સ કોલેજમાંથી પધારેલ ડૉક્ટર રમેશ ડાંગર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આપના આ આવકવેરાના વિશ્વમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે આવકવેરો આપણા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરે જ્યારે સૌ પ્રથમવાર પોતાનું વાર્ષિક બજેટ સંસદમાં રજૂ કર્યું હતું ત્યારે એક બાબત કીધેલી હતી કે જો ભગવાન પણ ધરતી ઉપર ઉતરી આવે અને વેપાર કરવાનું શરૂ કરે તો એણે એકવાર તો કર ભરવો જ પડશે વિદ્યાર્થી મિત્રો અને બે જ બાબતો વિશ્વમાં શાશ્વત છે જેનો જન્મ થયો છે એનું અવસાન થવાનું છે અને જેને કમાવાનું છે એણે કર ભરવાનો છે આ બે જ બાબતો શાશ્વત છે તો આ કર ભરવાની આ યાત્રામાં ચાલો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આ કર એટલે શું આ ટેક્સ એટલે શું કેટલા પ્રકારના ટેક્સ લેવામાં આવે છે આ ટેક્સનો ઇતિહાસ શું છે આ ટેક્સનો જન્મ ક્યાંથી થયો અને ભારતમાં ક્યાંથી ટપકી પડ્યો એનો ઇતિહાસ શું છે કેટલા પ્રકારના આ ટેક્સ લેવામાં આવે છે ટેક્સ ગણવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે ટેક્સ અને જ્યારે ટેક્સની વાત થતી હોય છે ત્યારે અમુક ચોક્કસ ધારાઓ અને ચોક્કસ વ્યાખ્યાઓ સમજવી ખૂબ જ જરૂરી છે આજના આપણા આ એક કલાકના પ્રવાહની અંદર આપણે આ ટેક્સ વિશેની ખાસ સમજૂતીઓ લેવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્ક્રીન ઉપર જોશું કે આ વેરો અથવા ટેક્સ એટલે શું તો વેરો અથવા ટેક્સ એટલે લોકો પાસેથી લોકો માટે સરકાર દ્વારા વસૂલવામાં આવતી રકમ અથવા લોકોના કાર્યો માટે હવે પ્રશ્ન એ આવે છે કે લોકો પાસેથી લોકો માટે સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતી રકમ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ દેશની સરકાર ક્યાંય પણ કમાવા જતી નથી ક્યાંય નોકરી કરતી નથી કોઈ વેપાર ધંધો કરતી નથી તો આ બધી સુખ સુવિધાઓ આપે છે ક્યાંથી ને આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરે છે ક્યાંથી મને પગાર આપે છે ક્યાંથી રોડ રસ્તા બનાવે છે ક્યાંથી આટલી બધી શિષ્યવૃત્તિ સુવિધાઓ આપે છે ક્યાંથી એના માટે એની આવક શું તો એના આવકોના મુખ્ય સોર્સની અંદર એ વેરો રહેલો છે એટલે કે લોકો પાસેથી ને લોકો માટે એટલે કે તમારા મારા માટે આપણી જ પાસેથી જે રકમ વસૂલ કરવામાં આવે છે એને વેરો કહેવામાં આવે છે સરકાર દ્વારા બે પ્રકારના વેરા ઉઘરાવવામાં આવે છે એક કહેવાય છે પ્રત્યક્ષ વેરો અને બીજા વેરાનું નામ છે પરોક્ષ વેરો પ્રત્યક્ષ વેરો એટલે સરકાર દ્વારા લોકો પાસેથી પ્રત્યક્ષ રીતે લેવામાં આવતી રકમ એટલે કે વિધાઉટ હેવિંગ એની મીડિયેટર કોઈપણ પ્રકારના મધ્યસ્થીને રાખ્યા વગર જ્યારે સરકાર દ્વારા કરદાતા પાસેથી એટલે કે જે લોકો કર ભરે છે એની પાસેથી સીધી રીતે કર જ્યારે વસૂલ કરવામાં આવતો હોય છે કોઈપણ મધ્યસ્થી રાખ્યા વગર ત્યારે તેવા વેરાઓને પ્રત્યક્ષ વેરા કહેવામાં આવે છે આવા પ્રત્યક્ષ વેરાના ઉદાહરણો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો ઇન્કમ ટેક્સ અંડર ઇન્કમ ટેક્સ એક્ટ 1961 વેલ્થ ટેક્સ અંડર વેલ્થ ટેક્સ એક્ટ 1957 ગિફ્ટ ટેક્સ એસ્ટેટ ડ્યુટી એક્સપેન્ડિચર ટેક્સ અને કંપની સરટેક્સ અથવા પ્રોફિટ ટેક્સ જેને કહી શકાય છે આમાંથી સૌથી પહેલું છે ઇન્કમ ટેક્સ એટલે કે હું અને તમે જ્યારે કોઈપણ પ્રકારની આવક મેળવતા હોઈએ છીએ ત્યારે આવી આવક ઉપર ભરવા પાત્ર થતો કર સીધો જ સરકારની તિજોરીમાં ભરીએ છીએ ત્યારે તેને પ્રત્યક્ષ કર કહી શકાય છે એટલે કે નોકરીમાંથીને જો એને પગારની આવક થાય છે તો આવી પગારની આવક ઉપર થતો કર જ્યારે ભરવામાં આવે છે ત્યારે એને ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે જો મકાન મિલકત ઉપર કોઈપણ પ્રકારની આવક થતી હોય અને એના ઉપર ટેક્સ ભરવામાં આવે તો એ પણ આવકવેરો અથવા ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે અહીં ટેક્સ ભરવા માટે કોઈપણ પ્રકારના મધ્યસ્થી હોતા નથી એટલે આવા કરને પ્રત્યક્ષ વેરો કહેવામાં આવે છે પરોક્ષ વેરો એટલે શું
કે સરકાર દ્વારા લોકો પાસેથી ને પરોક્ષ રીતે લેવામાં આવતો વેરો અથવા લેવામાં આવતી રકમ, અહીં પરોક્ષ વેરો એટલે કોઈ એક મીડિયેટર દ્વારા. પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા વચ્ચે તફાવત એવો છે કે મારી અને સરકારના વચ્ચે કોઈ નથી, હું સીધો સરકારને મારો વેરો ભરું છું તો એને પ્રત્યક્ષ વેરો કહી શકાય. પણ હું જો પેટ્રોલ પંપે જાઉં છું અને પેટ્રોલ ભરાવું છું વિદ્યાર્થી મિત્રો, તો પેટ્રોલનો ભાવ જો 70 રૂપિયા હોય તો ખરેખર એની અંદર વેટ લાગે છે, વેલ્યુ એડેડ ટેક્સ લાગે છે, એની અંદર બીજી ડ્યુટીઓ લાગે છે. તો આવા જે ટેક્સ લાગે છે એ ખરેખર પેટ્રોલ પંપના માલિકો એ સરકારને ભરી દે છે, પણ એ કે પેટ્રોલ પંપના માલિકો પોતાના ખીચામાંથી નથી ભરતા, એ તમારા ને મારા પાસેથી વસૂલ કરે છે અને વસૂલ કરેલી રકમમાંથી ને જે વેરાની રકમ કાઢી અને એ સરકારને ભરે છે. એટલે અહીં સરકાર અને આપણી વચ્ચે એક મધ્યસ્થી છે, પછી એ પેટ્રોલ પંપનો માલિક હોય અથવા કોઈ અન્ય હોય. આવી રીતે જ્યારે કોઈ એક મધ્યસ્થી સરકાર વતી વેરો ઉઘરાવે છે આપણી પાસેથી અને પછી સરકારને ભરે છે, ત્યારે તેવા વેરાને પરોક્ષ વેરાનું નામ આપી શકાય છે. તો આવી રીતે પરોક્ષ વેરો અને પ્રત્યક્ષ વેરો બે પ્રકારના વેરા સરકાર દ્વારા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે. સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે પરોક્ષ વેરા ક્યાં ક્યાં હોઈ શકે છે. વેલ્યુ એડેડ ટેક્સ હોઈ શકે છે, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડ્યુટી, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ડ્યુટી, ઓક્ટ્રોય અને હાઉસ પ્રોપર્ટી ટેક્સ હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ થાય છે કે ઇન્કમ અથવા આવક એટલે શું. અહીં આવકની એક સ્પેસ ખાસ વ્યાખ્યા કરવામાં આવેલી છે કે આવક એટલે નિશ્ચિત સમયાંતરે કોઈ ચોક્કસ સંશોધનોમાંથી મળતી નિયમિત રકમ. અહીં ચોક્કસ સંશોધનોમાંથી મળતી નિયમિત રકમ એટલે કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ નોકરી કરે છે તો એને ચોક્કસ સમયના અંતરે એટલે કે દર મહિનાના અંતરે એક નિશ્ચિત રકમની પ્રાપ્તિ થાય છે તો એને આવક કહી શકાય. કોઈ એક કંપની ધંધો કરે છે, કોઈ એક પેઢી ધંધો કરે છે તો દર વર્ષના અંતે એ પોતાના વાર્ષિક હિસાબો બનાવે છે અને વાર્ષિક હિસાબોમાં એનો નફો એની ચોક્કસ સમયના અંતરે મળતી આવક છે, તો એ આવક ઉપર એણે ટેક્સ ભરવાનો છે. તો આવી રીતે એક ચોક્કસ સમયના અંતરે જે નિશ્ચિત આવક થાય, પછી આવકનો પ્રમાણ વધઘટ થઈ શકે છે પણ આવકો થતી હોય છે, તો આવી આવકો ઉપર જે રકમ ભરવાપાત્ર છે, ટેક્સ ભરવાપાત્ર છે એ બાબત છે, પણ એ અહીં આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આવકવેરો એટલે શું. કેન્દ્ર સરકાર દ્વારા કરદાતાની પાછલા વર્ષ દરમિયાન કમાયેલી કુલ કરપાત્ર આવક ઉપર દરેક નાણાકીય વર્ષ દરમિયાન વસૂલવામાં આવતી રકમ એટલે આવકવેરો. વિદ્યાર્થી મિત્રો, આવકવેરો એટલે શું? આવકવેરાની સમજૂતી માટે ખરેખર તો ઘણી બધી વ્યાખ્યાઓ સમજવી પડશે અને પછી એ આવકવેરો શબ્દ સમજાય. પણ માત્ર ટૂંકામાં કહીએ કે આપણે આખા મહિનાનો ખર્ચ કેટલો થયો એ સમજવું હોય તો મહિનો પૂરો થવા દેવો પડે. પહેલી તારીખથી 30 તારીખ સુધી મહિનો પૂરો થાય, પહેલી તારીખે એમ કહી શકે કે પાછલા મહિનામાં અમારો આટલો ખર્ચ થયો અથવા આટલી આવક થઈ. એવી જ રીતે એક વર્ષનો ખર્ચ કે આવક શોધવું હોય તો વર્ષ પૂરું થયા પછી એની આવક કે ખર્ચ શોધી શકાય છે. એટલે કે દાખલા તરીકે કેલેન્ડર ઇયર હોય, 1 જાન્યુઆરીએ પૂરું શરૂ થતું હોય અને 31 ડિસેમ્બરે પૂરું થતું હોય, તો આપણે એમ કહી શકીએ કે કેલેન્ડર ઇયર 2012ની મારી આવક અને ખર્ચ કેટલી, તો કે પૂરું વર્ષ થાય અને 1 જાન્યુઆરી 2013ના એમ કહી શકું કે મારું પાછલા કેલેન્ડર વર્ષની અંદર આટલી આવક અને આટલા ખર્ચ હતા. એવી જ રીતે આવકવેરો છે એ હંમેશા પાછલા નાણાકીય વર્ષ દરમિયાનનો જ વસૂલ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી શરૂ થઈ 2 વર્ષના 31 માર્ચે પૂર્ણ થતું કોઈપણ વર્ષ, અને આવા કોઈપણ વર્ષની આવકની આકારણી એના પછીના વર્ષમાં અને એનો કર એની પાછલા નાણાકીય વર્ષની આવક ઉપર લેવામાં આવે છે. ટૂંકમાં આવકવેરો હંમેશા ચાલુ નાણાકીય વર્ષનો નથી લેવામાં આવતો, જે નાણાકીય વર્ષ પૂર્ણ થઈ ગયું છે એના ઉપર લેવામાં આવે છે. અત્યારે ચાલુ નાણાકીય વર્ષ છે 2012-13, એટલે કે 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2013નું નાણાકીય વર્ષ છે.
આ નાણાકીય વર્ષની અંદર પાછલા વર્ષની આવકો અને ખર્ચના આધારે ટેક્સ વસૂલ કરવામાં આવે છે. પાછલું નાણાકીય વર્ષ એટલે 2011-12, એટલે કે 1 એપ્રિલ 2011થી શરૂ થઈ 31 માર્ચ 2012 પૂરું થતું નાણાકીય વર્ષ, આ પાછલા વર્ષની આવક અને ખર્ચના આધારે જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એને આવકવેરો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર આ આવકવેરાનો ઇતિહાસ શું છે, ભારતમાં આવકવેરાએ ક્યારે પ્રવેશ કર્યો, આ બધી જ સમજૂતીઓ એના ઇતિહાસ સાથે મારી સાથે રાજકોટની ભાલોડિયા કોલેજથી પધારેલા પ્રોફેસર ડૉક્ટર રમેશભાઈ ડાંગર આપશે. શ્રી રમેશભાઈ ડાંગર. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આવકવેરા સંધાન પ્રોગ્રામની અંદર આવકવેરાના સંદર્ભે ચંદારાણ સાહેબે આવકવેરો એટલો શું, આવકના સ્ત્રોત ક્યાં છે, આવકવેરો આપણે શા માટે ગણીએ છીએ અને આવક એટલે શું એ સંદર્ભે ઘણી બધી વાતો કરી. હવે આપણે ને એક પ્રશ્ન થાય કે આ આવકવેરાનો ઉદ્ભવ ક્યારે થયો, આ આવકવેરો કેમ અસ્તિત્વમાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ લોકો માટે ઘણી બધી સુવિધાઓ સવલતો પૂરી પાડે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાની સુવિધાઓ, હોસ્પિટલોની સુવિધાઓ, એ ઉપરાંત તેઓ એજ્યુકેશનલ સંસ્થાઓ, હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો ચલાવે છે, સંસ્થાઓ શિષ્યવૃત્તિઓ પણ પૂરી પાડે છે. આ બધી સેવાઓ સરકાર ક્યાંથી પૂરી પાડે છે, તો જ્વલે જ આપણને આ એક પ્રશ્ન થાય. તો એ પ્રશ્નના સોલ્યુશનમાં આપણે કહી શકીએ કે ગવર્મેન્ટ લોકો પાસેથી કર ઉઘરાવે છે અને એ કરમાંથી પ્રાપ્ત થતી આવકો, કેન્દ્ર સરકારની આવકના સ્ત્રોતો અલગ છે, ગુજરાત સરકારની આવકના સ્ત્રોતો અલગ છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપાલિટી અને નગરપાલિકા, એ પણ જે તે પ્રકારે કરવેરા મેળવી અને લોકોને સુવિધાઓ પૂરી પાડે છે. તો આપણે એક નજર કરીએ ઇતિહાસમાં, આવકવેરાનો ઇતિહાસ. આવકવેરાની શરૂઆત લગભગ ઈસવીસન 1798 ઇંગ્લેન્ડ દ્વારા આવકવેરો લાદવાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, જે લગભગ 1 પાઉન્ડ પર 1 શિલિંગ હતો, જે પ્રમાણસરના વેરા તરીકે ઓળખાતો. પ્રમાણસરનો વેરો એટલે શું, ત્યારે આપણને એક પ્રશ્ન થાય. પ્રમાણસરનો વેરો એટલે દરેક કરદાતાએ પોતાની આવક પર વેરો ભરવો જ પડે, કોઈપણ કરદાતાને આવકવેરાની મર્યાદાનો લાભ મળી જ શકે નહીં. એટલે કે કરદાતાની આવક ગમે તે રૂપિયા સુધીની હોઈ શકે, પણ એ વ્યક્તિને પ્રમાણસરનો વેરો એટલે જેટલી આવક હોય એ પ્રમાણમાં એને વેરો ભરવો જ પડે, એને આપણે પ્રમાણસરના વેરા તરીકે ઓળખાવીએ છીએ. ત્યારબાદ ગ્રેટ બ્રિટનમાં આવકવેરાના ઇતિહાસમાં ઘણા સુધારા વધાર કરવામાં આવ્યા અને હાલ ગ્રેટ બ્રિટનમાં આવકવેરો 1952 અમલમાં છે. એ જ રીતે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ દુનિયામાં આવકવેરાના સૌથી ઊંચા દરો ડેનમાર્કમાં છે. ડેનમાર્કમાં આવકવેરાનો સૌથી ઊંચો દર 68% અને નીચે દર 42% છે. બીજા અન્ય દેશો કે જ્યાં આવકવેરાના ઊંચા દરો નીચે મુજબ છે, બેલ્જિયમ, જર્મની, ફિનલેન્ડ અને સ્વીડન, જ્યાં પણ આવકવેરાના ખૂબ જ ઊંચા દરે આવકવેરો લેવામાં આવે છે. વિશ્વની વાત કરી, વિશ્વના જુદા જુદા દેશોમાં જે આવકવેરો લેવામાં આવે છે એની વાત કર્યા બાદ આપણે વિચારીએ ભારતમાં આવકવેરાનો ઇતિહાસ. 1857 સ્વતંત્ર ચળવળ એટલે કે 1857 વિપ્લવ, અને આ 1857 સ્વતંત્ર ચળવળને કારણે બ્રિટિશ સરકારની નાણાકીય સ્થિતિ, કારણ કે આ ચળવળને નેસ્ત નાબૂદ કરવા માટે બ્રિટિશ સરકારે, શાસકોએ ઘણો બધો ખર્ચ કરેલો અને એ ખર્ચ પાછળ એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ડામાડોળ થઈ ગઈ, અને એ આર્થિક પરિસ્થિતિ ખૂબ ડામાડોળ થવાના કારણે બ્રિટિશ શાસકો દ્વારા ફેબ્રુઆરી 1860 સૌપ્રથમ વખત આવકવેરો લાદવામાં આવ્યો અને આમ ભારતમાં આવકવેરાની શરૂઆત થઈ. ભારતમાં આવકવેરાના ઇતિહાસના સમયને 3 ગાળામાં આપણે વહેંચી શકીએ. પ્રથમ છે 1860-1885 પ્રાયોગિક સમયગાળો. આ પ્રાયોગિક સમયગાળામાં બ્રિટિશ શાસકોએ વિચાર્યું કે ભારતમાં ખરેખર આપણે આવકવેરો લાદી શકીએ કે કેમ, ભારતના લોકો આવકવેરો સ્વીકારશે કે કેમ, ભારતના લોકો આવકવેરો ભરવા માટે પ્રેરાશે કે કેમ, એ માટે એમણે પ્રાયોગિક ધોરણે
1860 થી 1885ના સમયગાળા દરમિયાન પ્રાયોગિક ધોરણે આ આવકવેરો લાદ્યો. ત્યારબાદ 1886થી 1914 1886ના કાયમી ધારો અસ્તિત્વમાં આવ્યો. એટલે 1886થી શરૂ કરી અને 1914 સુધી કાયમી ધોરણે આવકવેરો અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછી 1914થી શરૂ કરી અને આજ સુધી, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે આવકવેરાનું પુનઃમાળખું તૈયાર કરવામાં આવ્યું અને આવકવેરો ધારો પસાર કરવામાં આવ્યો. આમ આપણે જોઈ શકીએ કે 1914થી શરૂ કરી અને આજ સુધી આપણા દેશમાં જે કંઈ આવકવેરાઓ લાદવામાં આવે છે એ 1914ના આવકવેરા ધારાના અનુસંધાને ટેક્સની ગણતરી કરવામાં આવે છે. ભારતમાં આવકવેરા ધારાનો ઇતિહાસ જોયા બાદ આપણે કહી શકીએ કે 1918 પછી આવકવેરા ધારો 1922 અસ્તિત્વમાં આવ્યો, જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ કે આવકવેરા ધારા 1918ની જે કંઈ કેટલીક ખામીઓ હતી એ ખામીઓને દૂર કરવા માટે આવકવેરા ધારો 1922 અસ્તિત્વમાં આવ્યો. અને આ 1922ના ધારા અંતર્ગત વાર્ષિક નાણાં ધારો અને એના ઉપર સૈદ્ધાંતિક સૌપ્રથમ કેટલો ટેક્સ લેવો એ નક્કી કરવામાં આવ્યું. ભારતીય બંધારણ મુજબ વેરાની કેટલીક જોગવાઈઓ જોઈએ તો ભારતીય બંધારણના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા નીચે મુજબના કેટલાક વેરાઓ દ્વારા કેન્દ્ર સરકાર પોતાની આવક ઊભી કરે છે, જેમાં એક આવકવેરો. આ આવકવેરાની અંદર ખેતીની આવક જેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા વેરો લેવામાં આવતો નથી. નંબર બે, આબકારી જકાત. નંબર ત્રણ, કસ્ટમ ડ્યુટી. અને નંબર ચાર, સેવા કર. આબકારી જકાતમાં પણ માદક પીણા સિવાયની અન્ય જે કંઈ બાબતો છે એના ઉપર આબકારી જકાત લેવામાં આવે છે. રાજ્ય સરકાર નીચે મુજબના વેરા દ્વારા આવકો ઊભી કરે છે, જેમ કે વેચાણ વેરો, મૂલ્યવર્ધિત કર અને ખેતીની આવક ઉપર વેરા અને જકાત. રાજ્ય સરકાર ખેતીની આવક ઉપર વેરા અને જકાત લઈ શકે છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા ખેતીની આવક ઉપર વેરો એટલે કે ટેક્સ લેવામાં આવતો નથી.